માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના વણુકેલા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા માંગ કરવામાં આવેલ છે. 5 વર્ષની ફિક્સ પ્રકારની નોકરી સળંગ ગણાવી 7મા પગારપંચના એરિયર્સની રકમ તાત્કાલિક ચૂકવી બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી વગેરે પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષક સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહેલ છે. આજે ભુજ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર કચ્છ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા મૌન ધરણા યોજવામાં આવેલ હતા. આ અંગે શિક્ષક સંઘના પ્રમુખે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મનોજ લોઢા છે. હું કચ્છ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો પ્રમુખ છું. અમારા વણ ઉકેલા પ્રશ્ન જે રહ્યા છેલ્લા 3 વર્ષથી, એની અંદર COVID-19ના કારણે, કોરોનાની મહામારીના કારણે સરકાર જોડે અમે કોઈ પણ રજૂઆત કરી નથી. ખભે ખભા મિલાવીને પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિકના તમામ શિક્ષકશ્રીએ સાથ અને સહકાર આપી અને આવી COVID-19ની મહામારીની અંદર જીવના જોખમે પણ આજ દિન સુધી જે જે સરકાર હુકમો કરે છે ત્યાં શિક્ષકો હંમેશા ખડેભગ કામગીરીની અંદર તૈયાર હોય છે. એ મહામારીના કારણે અમે ગત વર્ષે પણ કોઈપણ પ્રકારની માગણી કરી નહોતી. અમારા જે મુખ્ય પ્રશ્ન છે, 7મા પગારપંચનું એરિયર્સ આપવાની અમને ખાતરી આપી હતી. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે અમે એ એરિયર્સ માગવાનું સરકાર જોડે કર્યું નથી. હમણાં અમે વાત કરી તો હજી સુધી અમારું એ પરિપત્ર જાહેર કર્યું નથી. એક એ પ્રશ્ન છે, પ્રાથમિક શાળાના શિક્ષકોની જ્યારે 5 વર્ષની નોકરી સળંગણી ત્યારે અમારા મહામંડળના ઉચ્ચતર માધ્યમિકના પ્રમુખ માનનીય શ્રી ભરતભાઈ દાઢી અને દિનેશભાઈ ચૌધરી જે માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ છે એમને ખાતરી આપી હતી, છતાં પણ હજી સળંગ નોકરી માધ્યમિક શાળાના શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને ગણવાનો પરિપત્ર થયેલ નથી. ત્યારબાદ જે ફાજલ થવા માટેના જે પરિપત્ર છે એમાં સરકારે 100% શિક્ષકો જો ફાજલ થાય તો એને નોકરીમાંથી એ મોકૂફ ન રહે એનો પરિપત્ર કરેલો હતો, પણ એની અંદર એક વિસંગતતા રહી ગયેલી છે, જે વિસંગતતા હજી સુધી દૂર થયેલી નથી. ત્યારબાદ જે 2005માં અને એ વખતે જે શિક્ષકો ભરતી થયા છે એ પેન્શનની સ્કીમમાં આવતા નથી, એટલે એક માંગણી એ પણ છે કે અમારી GPF જે રહ્યું એ પુનઃ ચાલુ કરે અને પેન્શન યોજના જે એ લાગુ પડે એવા તમામ શિક્ષકોની લાગણી છે. આજે જે આ ધરણા માટે અમને મંજૂરી માટે જે સાથ અને સહકાર મામલતદાર સાહેબ PI શ્રી ચૌધરી સાહેબે આપ્યો એ બદલ પણ સમગ્ર શિક્ષક સમાજ જે રહ્યો એમનો આભાર વ્યક્ત કરે છે. વહીવટતંત્રની ગાઈડલાઇનને અનુસરીને જ અમે એમના હુકમનું પાલન કરીને જ આ મૌન ધરણા કરીએ છીએ. આગામી અમારા જે મહામંડળનો આદેશ છે હવે એ સત્યાગ્રહ છાવણીની અંદર ગાંધીનગર મુકામે એ ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો જે રહ્યા એ જો આ પરિપત્ર જાહેર નહીં કરવામાં આવે, અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન પણ અમે કરવાના છીએ, જે મહામંડળ આ પ્રોગ્રામ હવે જાહેર કરશે. કચ્છભરમાંથી, સમગ્ર કચ્છભરમાંથી આજે શિક્ષકો સેકન્ડરી અને હાઈ સેકન્ડરીના અહીંયા ઉપસ્થિત છે. અમારી સરકાર સામે વર્ષો વર્ષની અમારા પ્રશ્નોની માંગણી હતી. અગાઉ અમે 1 વર્ષ પહેલાં પણ આ પ્રશ્નોની માંગણી સરકાર સામે કરી ત્યારે સરકારે એવું કહેલું કે અમે આ તમારી માંગણી મંજૂર કરીશું, પણ હજી સુધી અમારા એ પ્રશ્નો ઉકેલ્યા નથી. એટલે અમારા સમગ્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘે આ સમગ્ર ગુજરાતભરમાં જે એલાન કરેલું છે મૌન ધારણાનું, એ અન્વયે અમે આજે અહીંયા મૌન ધારણામાં બેઠા છીએ. પ્રશ્ન તો ખાસ તો અમારું 5 વર્ષની અમારી જે સહાયકોની નોકરી છે એને સળંગ ગણવી અને ફાજલને રક્ષણ આપવું, 7મા પગારપંચના અમારા એરિયર્સના જે હપ્તા બાકી છે એ હપ્તાઓ સરકાર તાત્કાલિક ચૂકવે અને આમાં અમારા જે અસંખ્ય પ્રશ્નો છે એ ઉકેલવા માટે આ છે, અને ખાસ તો જૂની પેન્શન યોજના બહાલ કરવી એ અમારો મુખ્ય મુદ્દો. કચ્છ જિલ્લા શિક્ષક અને અમારા જેટલા કારોબારી મેમ્બરો છે અને જે તાલુકાવાઇઝ જે આગેવાનો છે એ તમામ શિક્ષકો અત્રે ઉપસ્થિત છે. વિરોધ અત્યારે અમે મૌન ધારણાથી વિરોધ કરી રહ્યા છીએ અને આના પછી જો આનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર અગાઉ પ્રોગ્રામ કરવામાં આવશે.